હેલો વિદ્યાર્થી મિત્રો, નોબલ સ્કૂલ ગ્રુપ અને શ્રી વાસુદેવ વિદ્યાલયની યુટ્યુબ ચેનલમાં હું તૃપ્તિબેન વાલંભિયા આપનું સ્વાગત કરું છું. ધોરણ બીજું વિષય હિન્દી, તો એમાં આપણે પેજ નંબર 4 સુધી પૂરું થઈ ગયું છે. શબ્દોનું ગુજરાતી કર્યું, હવે પેજ નંબર 5 જુઓ. હિન્દીની તમારી બુક ખોલો, 5 નંબરનો પેજ કાઢો, પેન્સિલ ઇરેઝર પાસે રાખો અને જે પ્રમાણે કહેવામાં આવે તે પ્રમાણે કરો, પણ શાંતિથી નિરાતે કરજો. અક્ષર જો અત્યારથી બગડશે તો આગળ સુધી બગડેલા જ રહેશે, એટલે હંમેશા નિરાતે પહેલા બીજા ધોરણની અંદર અક્ષર ના વળાંક સરસ કરવા જ પ્રયત્ન કરવાનો છે અને આપણે અક્ષરો ઓળખવાના છે, એવું જ શીખવાનું છે. શાંતિથી કરો, ધીમે ધીમે કરો, લીટીની બહાર ન જવું જોઈએ, માત્રા વધારે ન થવી જોઈએ અને અક્ષર ચોખ્ખા થવા જોઈએ, ચેકચાક ઓછી કરજો અને આપણે ખૂબ જ સરસ સ્વાધ્યાય પોથીને સાચવીશું. તો ચાલો હવે પેજ નંબર 5 ખોલો. જુઓ અહીંયા છે પેજ નંબર 5, એની અંદર આપણને પૂછે પઢો ઓર લખો. હું તમને અત્યારે ગુજરાતીમાં જ બધું કહીશ કે જેથી કરીને તમને સમજાઈ જાય. વાંચો અને લખો, તો આપણે આ પેજ ની અંદર અત્યારે 6 અક્ષરો કરીશું. કેટલા? 6. ઝડપથી નથી કરવાનું, ધીમે ધીમે કરવાનું છે અને સાચું કરવાનું છે. તો અહીંયા ક થી ચ સુધીના અક્ષરો ના અહીંયા ખાના ટપકા ટપકા ડોર સાક્યા છે, એને પેન્સિલ બરાબર માથે રાખી લીટીએ લીટી અડાડી અને લખશું. જેવો અહીંયા અક્ષર ઘાટો છે એવો જ અક્ષર અહીંયા બનાવીશું અને આપણે પછી અહીંયા એના જેવા જ અક્ષરો કરવા પ્રયત્ન કરીશું. તો ચાલો ક થી ચ સુધીના અક્ષરો આપણે ઘૂંટીએ, લખીએ અને બોલતા પણ શીખીએ, વાંચીએ અને અક્ષરોને ઓળખીએ. તો ચાલો હવે આપણે તમે તમારી સ્વા તમારી પાસે રાખો અને અક્ષરોને ઘૂંટો. તો ચાલો હું તમને ક થી ચ સુધી શીખવાડું છું. ચાલો ટપકા છે આપણે આગળ શીખી ગયા રીતના, પેલા માત્રા કરો ઘાટી, ટપકા ટપકા નડાડો ડોટ્સ ને, બધાએ ડોટ્સ નડવા જોઈએ. જુઓ આ રીતના પેન્સિલ ને લીટે લીટે અડાડો, આના જેવો જ ક અહીંયા બનવો જોઈએ. ક અને ફ નો તફાવત મેં તમને શીખવાડ્યો છે, અથવા તો ન કહ્યો હોય તો ફ આવશે ત્યારે પણ કહીશ. આમાં ત્રણેય લીટી અડવા જોઈએ, આ પાક્યું, આ પાક્યું અને આ પાક્યું, ત્રણેય ઉપરની લાઈનને અડવા જોઈએ. ચાલો હવે બીજો ભ ક ઘાટો કરીએ. ચાલો ટપકાને અડાડો અને સુંદર અક્ષરે ક કરો. ચાલો ટપકાને અડાડો, સુંદર અક્ષરે ક લખો. ચલો આ થઈ ગયા આપણા. જુઓ ચારે ક કેવા સરસ થઈ ગયા, આના જેવા જ અહીંયા ચારે બનવા જોઈએ, હવે આના જેવા જ અહીંયા થવા જોઈએ. તો ચાલો અહીંયા જો તમારે બે દુધિયા કલરની, બ્લુ કલર જેને તમે કહો, દુધિયા કલર કયો, વાદળી કયો, એવા કલરની બે લીટી આવી છે, એ લીટીની વચ્ચે જ ક કરવાનું છે. પેલા માત્રા કરો, ઘાટો ઘાટો ક કરો, માત્રા કરો, ઘાટો ઘાટો ક કરો, લીટો કરો એની માથે. પેલા ઘાટો લીટો કરી નાખવાનો અને ક કરવાનો, લીટો કરવાનો. આ હણફે હણ આપણે ગુજરાતીમાં કરીએ ને, અળગણનો અળગ, એવો હણફે ઊભો કરીએ, અળગણનો આડો કરીએ, એવી જ રીતે ગુજરાતીનો ક ઊભો અને હિન્દીનો ક આવી રીતના આડો. ચાલો આવી રીતના ક કરવાનું છે. હવે બીજો અક્ષર છે ખ, ખ ખરગોશનો ખ. ચાલો એને ઘાટો કરીએ, માથે માત્રા કરીએ, ઘાટો કરીએ, માથે માત્રા કરીએ, ઘાટો કરવાનો અને માત્રા કરવાની. જુઓ જી આના જેવો જ ખ મારે થયો છે, તમે પણ તમારી બુકમાં જોતા જાઓ, આના જેવો જ ખ તમે કર્યો, ચોખ્ખો ચોખ્ખો છે અને વ્યવસ્થિત છે એ જોઈ લો. હવે આ દુધિયા લાઈન ની અંદર પાછા આપણે ખ એમ નામ લખવા પ્રયત્ન કરીએ, રોડ વગર કે ખ લખતા આવડી જવો જોઈએ. ર કરવાનો, વ ને અડાડી દેવાનું, માથે માત્રા કરવાનું ભૂલવાનું નહીં. હિન્દી છે એમ નામ નહીં લખી નાખવાનું, ગુજરાતીની જેમ માથે માત્રા કરવાની. આ થઈ ગયા અહીંયા ખ. હવે જો આખી લાઈન કેવી સરસ થઈ થઈ ને, એવી જ રીતના હવે ગ, ગ તો સાવ સેલો છે, લીટો મીઠું, અહીંયા પાછું લીટો, માથે માત્રા, અહીંયા ગોળ લીટો, માથે માત્રા, ગ ગણપતિનો ગ આવી રીતના થશે. તો હવે અહીંયા વચ્ચે દુધિયા લાઈન ની વચ્ચે લખીશું માથે માત્રા લીટો ગોળ. લાકડી દોરો ને જેમ તમે ચિત્ર ની અંદર એવી રીતના
પણ અહીંયા રાઉન્ડ અટાડી દેવાનું છે ચલો આ થઈ ગયો ગો હંમેશા શાંતિથી ને ધીરે ધીરે કરજો પણ અક્ષર ચોખ્ખા કરવા પ્રયત્ન કરજો જો આખી આપણી ગની લાઈન પૂરી થઈ ગઈ હવે કરીએ ઘ ચલો પહેલા ડોટ સડાડીએ જેથી કરીને આપણે ઘ લખવો પાકી પાકો થઈ જાય ચલો ડોટ સડશે એટલે ઘ આપણે કેમ કરાઈ આવડી જાય પછી અહીંયા આપણે આપણી જાતે ઘ કરવાનું છે ચલો અહીંયા ઘ ઘ ઘરનો ઘ હવે આ શું છે તમને એમ થાય તો આ છે અનુસ્વર કે જેનો ઉપયોગ વધારે સંસ્કૃત ભાષામાં થાય છે અનુસ્વર છે હિન્દીના આ ઉપરથી કોઈ શબ્દ બનતો નથી પણ આપણે બુકમાં આપ્યો છે એટલે એને આપણે ઘાટો કરીશું અને લખતા શીખીશું ચલો નોટ્સને અટાડો નાની એવી લીટી ડ અગલાનો ડ અને અહીંયા ટપકું લીટી નાની એવી લીટી ડ અગલાનો ડ અને ટપકું ચલો અહીંયા પણ એવી જ રીતના જો આ થઈ ગયો અનુસ્વર આવી રીતના કરવાનું છે અહીંયા પણ એવી જ રીતના ડ ટપકું પછી ડ કરો અહીંયા ટપકું કરો અનુસ્વર તો સાવસેલો છે કક્કા જેવો જ છે હવે આપણે કરીશું ચ ચ એટલે ચવટશે ચરખા ચાલો ડોટ સડાડો ધીરે ધીરે બધાએ લીટો કરો વો વસાણમાં વો કરો ડોટ્સ કરો નાની એવી લીટી પછી આમ કરી આમ આ થઈ ગયો ચ ચ સે ચકલી પણ લખી શકીએ ચ સે ચરખા પણ લખી શકીએ ચરખા એટલે રેડિયો ચલો અહીંયા પણ ડોટ્સ કાટો કરીશું આપણે આપણી જાતે જેમ અહીંયા કર્યો અહીંયા છાપેલો છે એવો જ અહીંયા કરવો છે લીટો કરો ચ કરો હાથી માત્રા ચ હાથી માત્રા કરો નાની લીટી કરો ગોળ કરો સીધો લીટો કરો આ થઈ ગયો ચ હવે તમારે અક્ષરોને વાંચવાના છે અને લખવાના છે ક ખ ગ ઘ આ અનુસ્વર છે એટલે એને આપણે કઈ બોલતા નથી આ છે ચ બરાબર આજે આપણે આટલા અક્ષરો લખ્યા ઘૂંટ્યા અને વાંચ્યા તો ચલો અહીંયા આપણે ક થી ચ સુધીનો કક્કો ઘૂંટ્યો અને બોલતા પણ શીખી જઈએ અને શબ્દ સાથે કરવાનું છે તમારે આ પાંચેય લાઈન પૂરી કરવાની છે આ છએ છ લાઈન પાંચ નહીં છ અનુસ્વરની ગણતા છ લાઈન જો આ બુકમાં પણ કેવું સરસ ચોખ્ખું ચોખ્ખું લખેલું છે તમારે પણ એવું લખવા પ્રયત્ન કરવાનો છે અસ્તુ